હેલો દોસ્તો, હું વિશાલ. આપણી વાતો એટલે કે મારી અને તમારી વાતો. આપણી વાતોમાં આપણે જુદા જુદા વિષયો પર વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણો આજનો વિષય છે પ્રેમ. પ્રેમ આ 18 અક્ષરના શબ્દમાં જો શોધો તો આખું વિશ્વ સમાયેલું છે, અને જો ના મળે તો શૂન્યાવકાશ, માત્ર શૂન્યાવકાશ. પ્રેમનું નામ સાંભળતા જ એક રોમાંચિત લાગણી થઈ આવે છે, ગમતા પાત્રને મળવાનો ઉત્સાહ, પછી તેને મળવાનું, તેની આંખોમાં ખોવાઈ જવાનું, તેનો હાથ પકડીને ચાલવાનું, કલાકો સુધી તેના ખભા પર માથો રાખીને બેસવાનું. કેવી અવર્ણનીય અને અલૌકિક ફિલિંગ્સ. આ ફિલિંગ્સ એટલે પ્રેમ. પછી છૂટા પડવાનું, અને છૂટા પડ્યા પછી પણ એ જ ક્ષણોને વાગોળવાની મજા. આ મજા એટલે પ્રેમ. રાધા અને કૃષ્ણ પ્રેમનું ઉત્તમ પ્રતીક. રોમિયો જુલિયટ, શિરી ફરહાદ, લૈલા મજનુ, આ બધી જ જોડીઓને આપણે તેના પ્રેમના કારણે આજે પણ યાદ કરીએ છીએ. ઘણા મારી વાત સાથે સંમત નહીં થાય, કહેશે કે પ્રેમ ના કરાય, પ્રેમ જેવું કશું હોતું નથી, પ્રેમ કરીએ તો માત્ર દુઃખી જ થવાય, ખરાબ ના લગાવતા. પણ આ તો જરા વાતને લાઇટર કરવાનો પ્રયત્ન કરું છું. આજકાલ પ્રેમ અને એજ્યુકેશન બંને મિડલ ક્લાસ માટે તો કરવા એક સરખા જ મુશ્કેલ છે. એજ્યુકેશનની તો તમને ખબર જ છે, પ્રેમ પણ આજકાલ સ્ટેટસ જોઈને થાય છે ને. કાર, ગાડી, બંગલો, ફેમિલીનું સ્ટેટસ, બધું જોઈને પ્રેમ થાય છે. ઓફકોર્સ બધે એવું હોતું નથી, પણ મોટાભાગે લગ્નનો અથવા તો પ્રેમનો સરવાળો આવી જ ગણતરીઓથી થાય છે. પછી જો તમારા સરવાળાનો જવાબ સાચો આવે તો તમારો પ્રેમ સાચો, અને જો તમારો જવાબ ખોટો આવે તો પછી મેં પહેલાં કહ્યું ને એવી રીતે કે પ્રેમ ના કરાય, પ્રેમમાં તો દુઃખી જ થવાય, પ્રેમ જેવું કશું હોતી નથી, અને યુ નો આ બધી જ વાતો. પણ મારો પ્રશ્ન એ છે કે શું પ્રેમમાં ગણતરીઓ હોય? મારા મતે લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું કશું હોતું નથી. હા, પણ લાઇક એટ ફર્સ્ટ સાઇટ જરૂર હોય છે. હવે જો તમે આ લાઇકને લવ સમજી બેઠા, અથવા તો લાઇક અને લવ બંને વચ્ચેનો ભેદ ના પારખી શક્યા, તો પછી પ્રેમ તમને દુઃખી જ કરશે. આજકાલ તો બધું સરળ થઈ ગયું છે, ખબર તો છે. પહેલી જ મુલાકાતમાં નંબર લઈ લેવાનો, પછી વોટ્સઅપ મેસેજીસ, ચેટિંગ, થોડા દિવસ બધું સરખું ચાલે. પણ પછી તું ઓનલાઈન હતી કે પછી તું ઓનલાઈન હતો તો પણ તે મને મેસેજ ના કર્યો, તે મને કોલ કેમ ના કર્યો? પહેલાં તો તું આવી નહોતી, અથવા પહેલાં તો તું આવો નહોતો, તને મારી કોઈ કદર જ નથી, તું સાવ બદલાઈ ગયો છે, અથવા તો તું સાવ બદલાઈ ગઈ છો, એન્ડ સો ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. કમ્પ્લેન્સ, કમ્પ્લેન્સ અને કમ્પ્લેન્સ. એક જ વાત કહીશ કે કોઈ પણ સાચો સંબંધ હંમેશા તમને સુખ જ આપે, તમને ખુશ જ રાખે. અને જો તમે ઇરિટેટ થયા કરતા હોવ, કમ્પ્લેન કર્યા કરતા હોવ, ગુસ્સે થયા કરતા હોવ, તો પછી આગળ વધતા પહેલાં એકવાર રોકાઈ જાઓ, વિચારો, અને પછી આગળ વધો. પ્રેમ થવો, પ્રેમ કરવો અને
પ્રેમને પામવો, આ ત્રણેય સાચા દિલના લોકોને ઈશ્વરે આપેલા વરદાન સમાન જ છે. મળીશું એક નવી વાત સાથે આપણી વાતોમાં. જો તમે ઈચ્છતા હો કે આપણે કોઈ ટૉપિક ઉપર વાત કરીએ તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મેં મારું ઈમેલ આઈડી પણ આપ્યું છે, તો તમે તેમાં પણ મને સજેશન કરી શકો છો. બસ આપણી વાતોના આવતા અંક સુધી ખુશ રહો, હસતા રહો. નમસ્કાર.